સલામ અલૈકુમ. ધોરણ ત્રણ ગુજરાતી પ્રશ્નપત્રનું માળખું છે ટીજાવાળાને. ગુણ 40 છે અને પાઠ 1 થી પાઠ 5 માંથી પૂછવાનું છે. બાળકો ધ્યાન આપે. પહેલો પ્રશ્ન આવશે અ. એક વાક્યમાં ઉત્તર લખો 8 માર્ક્સનો. 1 થી 5 માં જે પ્રશ્નો છે એમાં એક એક વાક્યમાં જે પ્રશ્નોના જવાબ છે તેને લખવાના છે. બે બ પ્રશ્ન એક બ બે ત્રણ વાક્યમાં ઉત્તર લખો. 1 થી 5 પાઠ માંથી તે પણ છે. બે ત્રણ વાક્યમાં એટલે 2 થી 3 લીટીમાં લખવાનો છે. એના માર્ક્સ છે 8. પ્રશ્ન બે અ ખડા ખોટા લખો. 5 માર્ક્સના છે. એ પણ પાઠ માંથી પૂછાશે તમને. બ ખાલી જગ્યા પૂરો 5 માર્ક્સની છે. પાઠના અંદરથી પૂછાવાની છે તમને. દરેક વિદ્યાર્થી ખાલી જગ્યા ખડા ખોટા અને કમા છે ઋતુ ઓળખી નામ લખો. એટલે કે વાક્ય આપેલું હશે કે ભાઈ અમે ઠંડીમાં ઠરઠર ધ્રુસતા હતા, તો તમારે વિચારવાનું કે આ ઠંડી લખેલું છે એટલે કઈ ઋતુની વાત છે. તો કે ભાઈ શિયાળો. એની સામે તમારે શિયાળો ઋતુનું નામ લખવાનું છે. પ્રશ્ન 3 માં આવશે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. પાઠમાંથી વાક્ય પૂછાયેલું હશે અને એ વાક્ય કયા પાઠનું છે એ તમારે યાદ રાખવાનું છે અને એનો જવાબ લખવાનો છે. બમાં છે જોડકા જોડો અથવા જોડકા ગોઠવો. પાઠમાંથી કોઈ કૂતરા વિશે અથવા ડોગી વિશે કોઈના પણ વિશે પૂછાય અને સામે એનો જવાબ હશે તમારે તે શોધવાનો છે. પ્રશ્ન 3 કમા છે ઉદાહરણ પ્રમાણે લખો. એક નમૂનો આપેલો છે તમને કે કાગડો. એક હોય તો કાગડો અને વધારે હોય તો કાગડા. અથવા તમને જવાબમાં આપવો હોય કે કાગડા તો તમારે એક કાગડો તે લખવાનું છે. તમને છે નિબંધનો પ્રશ્ન. દરેક વિદ્યાર્થીઓ તમે ત્રીજા ધોરણમાં છો, તમે નિબંધ કઈ રીતે લખવાનો તે ધ્યાન આપો. પહેલા મારી ઓળખ. મારી ઓળખ તમને આગળ મેં એકવાર કોપી મોકલાવેલી છે તે મારી ઓળખ નિબંધની. એમાં તમારે પોતાના વિશે લખવાનું છે. તમારું નામ, તમારા માતા પિતાનું નામ, તમને કયો શોખ છે, તમને વાંચવાનો શોખ છે, તમારી મનગમતી વસ્તુ કઈ છે, પ્રિય વસ્તુ કઈ છે, તમને શું ખાવાનું ગમે છે, એ દરેક વસ્તુ તમારે ધ્યાનથી લખવાનું છે. અથવા તો જો તમને મારી ઓળખ સારી રીતે આવડતું હોય તો તે લખો. અથવા તો નંબર 2 તમને મોર નિબંધ વિશે પણ મેં મોકલાવેલી કોપી કે મોર એ આપણું રાષ્ટ્રીય પક્ષી છે. મોરના રંગબેરંગી પીછા હોય છે. મોરને ચોમાસામાં આપણે જોઈ શકીએ છીએ, કડા કરતો મોર દેખાય છે. એટલે મોર વિશે જે નિબંધની મેં તમને કોપી મોકલાવેલી છે બેટા, તે તમારે મોર અથવા મારી ઓળખ આ 2 નિબંધમાંથી કોઈ પણ એક જ સુંદર અને સારા અક્ષરે લખવાનું છે. વિદ્યાર્થીઓ 3 બના તમે નાના છો બેટા, એટલે ધ્યાન આપો ખાસ કરીને કે પ્રશ્નોના જવાબ લખતી વખતે જેવી રીતે કે તમારે લીટીના નીચે જ આ છે તમને લીટી આપેલી હોય તો તમે લખતા હોય કે એક વાક્યમાં ઉત્તર લખો, તો આ રીતે લીટીને લટકાવીને જ લખો. એક વાક્યમાં ઉત્તર લખો. ઘણા વિદ્યાર્થીઓ ગૂંચવીને લખી કરે છે ગમે તેવું, પણ એવું નહીં ચાલે બેટા. સ્વચ્છ અને સારા અક્ષરે સુંદર અક્ષરે તમને વાંચવાનો ટાઈમ પણ મળશે. પેપર આવે પછી જુઓ એને વાંચો. જેમ જેમ બને તેમ મોઢે લખવાની કોશિશ કરો. એને તમે કોપી ના કરતા એને તમે ધ્યાનથી વાંચજો તો સારા અક્ષરે લખશો તો ઇન્શાલ્લાહ કામયાબી તમને મળશે. આ પેપર તમારા માર્ક્સ ગણતરીમાં લેવામાં આવવાના છે. એટલે આ પરીક્ષાની તૈયારી તમારે કરવાની રહેશે. આ માર્ક્સ તમારા ઉમેરાવાના છે. એટલે સ્વચ્છ અને સુંદર અક્ષરે લખજો. એકવાર તમારું પેપર લખાઈ જાય ફરી એને વાંચો ધ્યાનથી. કોઈ જગ્યાએ તમારી ભૂલ થાય તો જુઓ, દરેક પ્રશ્નોના જવાબ તમને ચોપડીમાં પાઠ્યપુસ્તકમાંથી મળી જ જશે. જો તમને કોઈ પ્રશ્નમાં ના સમજ પડે તો તમે ફોન દ્વારા પણ મને પૂછી શકો છો. એટલે ગુજરાતીના પેપરની સારી રીતે તૈયારી કરજો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. જઝાકઅલ્લાહ. અલ્લાહ હાફિઝ.